नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। चलो हवे आपणे ऑनलाइन शिक्षणनी अंदर एक्जाम पूरी कर्या पछी नवा प्रकरण पर जईए। प्रकरण नंबर 13, घात अने घातांक। बराबर, आपणे नवुं प्रकरण शुरू करी दईए। चलो 13.1 प्रस्तावना। शुं तमे जाणो छो કે પૃથ્વીનું દળ કેટલું છે? હા, તો તે આપણે કેટલું છે એ જો અહીંયા આપણને દર્શાવેલું જ છે, તો અહીંયા આપણે આ સંખ્યા વાંચી શકશો તમે? આપણને અહીંયા જે સંખ્યા આપેલી છે કે જે પૃથ્વીનું દળ છે, આ સંખ્યા આપણે વાંચી શકશો? તો કે નહીં। ત્યાર પછી યુરેનસનું દળ આપણને આપેલું છે, તો કે યુરેનસનું દળ 868। ત્યાર પછી કેટલા શૂન્ય છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 અને 23। બરાબર, અહીં આપણને યુરેનસનું દળ છે તે 868 પછી 23 શૂન્ય આપેલા છે, તો આને આપણે શું કહીશું? તો કે યુરેનસનું દળ જે આપણને કિલોગ્રામમાં આપેલું છે। તો કોનું દળ વધુ છે, પૃથ્વીનું કે યુરેનસનું? ચાલો જે તમે કહી શકો કે પૃથ્વીનું દળ વધારે છે કે યુરેનસનું, તો પૃથ્વીનું દળ જો તમને આપેલું છે 597, ત્યાર પછી કેટલા શૂન્ય છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 અને 22। હવે જુઓ, પૃથ્વીનું દળ છે એ 597 પછી 22 શૂન્ય છે, કેટલા? 22। જુઓ, આપણે અહીંયા આપી દીધું છે કે 597, ત્યાર પછી 22 શૂન્ય છે, ત્યાર પછી યુરેનસના દળની અંદર 868, ત્યાર પછી 23 શૂન્ય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે કહી શકશો કે કોનું દળ સૌથી વધુ છે, પૃથ્વીનું કે યુરેનસનું? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, તો કે કઈ સંખ્યા મોટી છે? તો કે યુરેનસના દળવાળી સંખ્યા છે મોટી છે, તો યુરેનસનું દળ છે પૃથ્વીના દળ કરતાં કેવું છે? વધારે છે। સૂર્ય અને શનિ વચ્ચેનું અંતર જેમાં આપણને 1, 4, 2, 3 અને 5 સંખ્યા પછી આપણને અહીંયા શૂન્ય આપેલા છે, કેટલા? તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, કેટલા શૂન્ય આપેલા છે? 8। આ અંતર છે આપણને મીટરમાં દર્શાવેલું છે। તેમજ સૂર્ય અને યુરેનસ વચ્ચેનું અંતર 1, 4, 3, 9, ત્યાર પછી આપણને અહીં 9 શૂન્ય આપેલા છે, અને આ અંતર પણ આપણને મીટરમાં આપેલું છે। તો શું તમે આ સંખ્યા વાંચી શકશો? કયું અંતર ઓછું છે તે દર્શાવવાનું છે આપણે, તો આપણને ખબર જ છે કે આપણે જોયું તો કે અહીં આ સૂર્ય અને શનિ વચ્ચેનું અંતર કેવું છે? ઓછું છે। આ એટલી મોટી સંખ્યા છે કે જે વાંચવા, સમજવા અને સરખામણી કરવામાં મુશ્કેલ છે। આપણે આ બંને સંખ્યાઓ જોઈ તો આપણે એને વાંચવામાં પણ મુશ્કેલી અનુભવીએ, અને તેની સરખામણી કરવામાં પણ શું કરીએ? તો કે મુશ્કેલ થાય। તો આ સંખ્યાને સરળતાથી વાંચવા, સમજવા અને તેમની સરખામણી કરવા માટે ઘાતાંકનો ઉપયોગ કરીશું। હવે આપણે આપણું પ્રકરણ છે એ શું છે? તો કે ઘાત અને ઘાતાંક। તો એનો ઉપયોગ શા માટે થાય છે? તો કે આવી ખૂબ જ અઘરી રકમ વાંચવા માટે ખૂબ જ મુશ્કેલી પડે છે, તો આ મુશ્કેલીનું નિવારણ કરવા માટે શેનો ઉપયોગ થાય? તો કે ઘાતાંકનો। આ પ્રકરણમાં આપણે ઘાતાંક અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે એ શીખીશું। જોઈએ 13.2 ઘાતાંક। આપણે મોટી સંખ્યાને ઘાતાંકનો ઉપયોગ કરી ટૂંકમાં નીચે પ્રમાણે લખી શકીએ। જો અહીં આપણને 10,000 આપેલા છે, તો આ 10,000ને આપણે ટૂંકમાં કઈ રીતે લખી શકીએ?
तो कि 10 × 10 × 10 × 10 = 10^4 એટલે કે આપણે 10 ને કેટલી વખત ગુણ્યા તો કે 4 વખત 1, 2, 3 અને 4 તો આપણે જેટલી વખત ગુણ્યા છે એને આપણે ક્યાં લખીશું તો કે ઉપર એ રકમ ક્યાં લખીશું એ સંખ્યાને 10^ સ્વરૂપમાં લખીશું હવે જો ગુણાકાર 10 × 10 × 10 × 10 માટેનો ટૂંકો સંકેત 10^4 છે અહીંયા જે ઉપર આપણે લખીએ છીએ એને શું કહેવાય તો કે ઘાત એટલે કે ઘાતાંક કહેવાય શું કહેવાય ઘાતાંક અહીં 10ને આધાર અને 4ને ઘાતાંક કહે છે 10ને શું કહેવાય તો કે આધાર ત્યાર પછી એના ઉપર આપણે જે નાની એવી સંખ્યા 10ને શું કહેવાય આધાર ત્યાર પછી એના ઉપર આપણે જે અહીંયા 4 લખેલા છે નાના અક્ષરમાં તો એને કહીશું ઘાતાંક સંખ્યા 10^4ને 10^4 એટલે કે 10^4 એમ વાંચવામાં આવે છે 10^4ને 10,000નું ઘાતાંકીય સ્વરૂપ કહે છે 10^4ને કયું સ્વરૂપ કહેવામાં આવે તો કે 10,000નું ઘાતાંકીય સ્વરૂપ એટલે કે 10^4 તો 10ને આપણે 4 વખત ગુણીશું તો શું મળશે તો કે 10,000 આપણે 1,000 હવે જુઓ આપણે 1,000ને 10ના ઘાતાંક સ્વરૂપે લઈ શકીએ તો જોઈએ કે કઈ રીતે નોંધો કે 1,000 × 10 × 10 × 10 = કેટલા થશે તો કે 10^3 કારણ તો કે આપણે 10ને કેટલી વખત ગુણ્યા 3 વખત તો જેટલી વખત આપણે 10ને એક જ સંખ્યા આપણે જેટલી વખત ગુણીએ તો એ સંખ્યા એને આધાર કહીશું અને જેટલી વખત એ રિપીટ થાય એ સંખ્યા ક્યાં લખીશું તો કે એના ઘાતાંકીય સ્વરૂપ તરીકે તો ફરીથી અહીં 10^3 એ 1,000નું ઘાતાંકીય સ્વરૂપ છે તે જ રીતે આપણે 10^5 એટલે કે 1,00,000નું ઘાતાંકીય સ્વરૂપ જોઈએ તો કે 10 × 10 × 10 × 10 × 10 આપણે 10ને કેટલી વખત ગુણીએ છીએ 5 વખત તો 5 વખત ગુણીએ છીએ તો એનો આધાર કયો થશે 10 બરાબર એના ઘાતમાં શું લખીશું તો કે જેટલી વખત આપણે ગુણ્યા તો કે આપણે કેટલી વખત રિપીટ કર્યું 5 વખત તો આ 5 સંખ્યા છે ક્યાં લખીશું તો કે એના ઘાતાંક સ્વરૂપે તો 10^5 1,00,000નું ઘાતાંકીય સ્વરૂપ છે 10^5 કોનું સ્વરૂપ છે તો કે 1,00,000નું ઘાતાંકીય સ્વરૂપ છે 10^3ના કિસ્સામાં ઘાતાંક 3 અને 10^5ના કિસ્સામાં ઘાતાંક શું થશે 5 કારણ તો કે બંનેનો આધાર તો સરખો જ છે પરંતુ ઘાત અલગ અલગ છે તો 10^3ના કિસ્સામાં ઘાતાંક કેટલી આવશે 3 અને 10^5ના કિસ્સામાં ઘાતાંક કેટલી આવશે 5 હવે જુઓ અહીં આપણને 10^3 મીટર આપેલું છે તો 10^3 મીટર બરાબર 1 કિલોમીટર શું છે તો કે 10^3 તો આપણે કેટલી વખત ગુણીશું તો કે 3 વખત 10 × 10 × 10 = કેટલા થશે 1,000 તો 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય તો કે 1,000 મીટર તો આવી ગયું તો કે આપણે 1,000નું નાનું સ્વરૂપ જોયું હવે 10^5 સેન્ટીમીટર છે બરાબર 1 કિલોમીટર આપ્યું આપણને તો કે 10^5 આપણે કેટલા વખત ગુણીશું 5 વખત 10 × 10 × 10 × 10 × 10 તો 1ની કેટલી ઘાત થઈ 5 ઘાત આપણે સેન્ટીમીટરમાં જવાબ આવશે આ 1,00,000 બરાબર તો 1,00,000 સેન્ટીમીટર બરાબર શું થશે તો કે 1 કિલોમીટર હવે આગળ જોઈએ આપણે સંખ્યાઓ જેવી કે 10, 100 અને 1,000 વગેરેનો ઉપયોગ કર્યો
આપણે સંખ્યાઓને દર્શાવ્યા મુજબ વિસ્તૃત સ્વરૂપે લખી શકીએ છીએ. જો અહીં આપણને એક ઉદાહરણ આપ્યું છે તો કે 47,561, તો આને આપણે વિસ્તૃત સ્વરૂપે કઈ રીતે લખી શકીએ, તો કે 4×1000. અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ તરીકે 47,561, તો આ સંખ્યાને આપણે વિસ્તૃત સ્વરૂપે કઈ રીતે લખી શકીએ, તો કે 4×10,000 + 1,000 + 5×100 + 6×10 + 1. તો આ બધાનો આપણે જો ગુણાકાર કરી અને સરવાળો કરીશું તો કઈ સંખ્યા આવશે, તો કે 47,561. આને આપણે બીજી રીતે પણ લખી શકીએ. હવે આપણે જે સ્વરૂપ લખ્યું એ વિસ્તૃત સ્વરૂપ છે, હવે આપણે એને ઘાતાંકના સ્વરૂપમાં પણ લખી શકીએ અને દર્શાવી શકીએ. જોઈએ, 4×10^4. હવે અહીંયા જો આપણે 4 × કેટલા લીધા હતા, તો કે 10,000. તો અહીંયા કેટલા શૂન્ય છે, 1, 2, 3 અને 4. તો 10 કેટલી વખત ગુણીશું કે જેથી કરીને આપણને 10,000 મળે, તો કે 4 વખત, તો 10^7 × 10^3 + 5×10^2 + 6×10 + 1. હવે આનો પણ આપણે ગુણાકાર કરી અને સરવાળો કરીશું તો કઈ રકમ આવશે, તો કે 47,561. પરંતુ આપણે જે ઘાતાંકવાળું સ્વરૂપ લખ્યું એ કેવું છે, તો કે નાનું સ્વરૂપ છે. જ્યારે આપણે વિસ્તૃત સ્વરૂપ લખીએ છીએ ત્યારે આપણને થોડીક મુશ્કેલી પડે છે, એને સરળ કરવા માટે આ ઘાતાંક સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા. આ જ રીતે સંખ્યાઓ 172, 5,642 અને 6,374ને લખવા પ્રયત્ન કરો. ઉપરના બધા જ ઉદાહરણમાં આપણે જોયું કે સંખ્યાઓનો આધાર 10 છે. જો કે આધાર બીજી કોઈ સંખ્યા પણ હોઈ શકે. આપણે અત્યાર સુધી શું કર્યું, તો કે 10 આધાર ઉપર જ આપણે ઘાતાંક દર્શાવતા હતા, પરંતુ અહીં આપણને કહે છે કે આપણે બીજી કોઈ સંખ્યા પણ લઈ શકીએ, તો કે હા. જેમ કે 81 = 3×3×3×3 એટલે કે 3 કેટલી વખત ગુણ્યા, 4 વખત, તો 3×4 એમ પણ આપણે લખી શકીએ. 81 ને બદલે આપણે શું લખી શકીએ, તો કે 3×4. અહીં 3 એ આધાર છે અને 4 એ ઘાતાંક છે. અહીં 3 શું છે, તો કે આધાર, અને 4 એ ઘાતાંક છે. કેટલાક ઘાતાંકને ચોક્કસ નામ હોય છે, અમુક ઘાતાંક એવા છે કે જેમને ચોક્કસ નામ આપવામાં આવેલા છે. જેમ કે 10^2, જેને આપણે શું વાંચીએ, તો કે 10^2 એમ કહીએ છીએ, પરંતુ તેને 10^2 એમ પણ કહેવાય છે. 10^2 હોય તો એને આપણે શું વાંચી શકીએ, તો કે 10^2. હવે 10^3 જેને આપણે કઈ રીતે વાંચીએ, તો કે જેને 10^3 એમ કહે છે, પરંતુ તેને 10^3 પણ કહેવાય છે. 10^3 હોય તો આપણે તેને શું કહી શકીએ, 10^3. હવે 5^3, તો એને આપણે શું કહીશું, તો કે 5^3. એનો અર્થ શું થાય, તો કે 5 આપણે 3 વખત ગુણીશું, એટલે કે 5×5×5 = કેટલા થશે, 125. તેથી આપણે કહી શકીશું કે 125 એ 5^3 છે. 5^3 આધાર અને ઘાતાંક કયો છે, તો કે આધાર 5 છે અને ઘાતાંક 3 છે. હવે જોઈએ આગળ. એવી જ રીતે 2^5, તો કે 2^5 છે એમાં આધાર કયો છે, 2 અને ઘાતાંક 5. તો ઘાતાંક 5 છે, તો 2 આપણે કેટલી વખત ગુણીશું, 5 વખત. 2×2×2×2×2 = કેટલા થશે, તો કે 32, જે 2^5 છે. 32 આપણે કઈ રીતે પણ લખી શકીએ, તો કે 2^5. 2^5 2 એ આધાર અને 5 એ ઘાતાંક છે. 2^5 છે એમાં 2 શું છે, તો કે આધાર,
અને 5 ઘાતાંક છે। એવી જ રીતે આપણે બીજી ત્રણ સંખ્યાઓ લઈએ 243, 64 અને 625। તો ચાલો 42 તો ચાલો 243 તો એક તે કઈ સંખ્યાને આપણે કેટલી વખત ગુણીશું તો કે 243 મળશે। તો કે 3 ને આપણે 5 વખત ગુણીએ તો આપણને 243 મળે। એટલે કે 243 નું નાનું સ્વરૂપ શું આવશે 3^5। જી સંખ્યા છે 64 64 નું એવું તે કયું નાનું સ્વરૂપ છે કે જેથી આપણે એને ઘાતાંક સ્વરૂપમાં પણ લખી શકીએ તો કે 2^6 એ 64 નું નાનું સ્વરૂપ છે જેમાં આધાર 2 છે અને તેનો ઘાતાંક 6। હવે ત્રીજી સંખ્યા જોઈએ 625 625 એનું નાનું સ્વરૂપ શું આવશે 5^4 એટલે કે 5 ને આપણે 4 વખત ગુણીશું તો આપણને શું મળશે 5^4 625 ના સ્વરૂપમાં। હવે જુઓ અહીંયા 5^4 છે એમાં આધાર કયો છે 5 અને ઘાતાંક 4। તો આપણે એવું નહીં કે 10ની જ આપણે સંખ્યા લઈ શકીએ, કોઈ પણ સંખ્યાનો આપણે ઘન વર્ગ અને 4^5 લઈ અને આપણે કોઈ પણ સંખ્યાને આપણે નાના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ। હવે જુઓ પ્રયત્ન કરો આ પ્રકારના વધુ 5 ઉદાહરણ શોધો જેમાં સંખ્યાને ઘાતાંકીય સ્વરૂપે રજૂ કરી શકાય છે અને દરેક કિસ્સામાં આધાર અને ઘાતાંક પણ ઓળખી કાઢો। ચાલો વિદ્યાર્થી મિત્રો આ પ્રયત્ન કરો, બરાબર આ જે પ્રયત્ન છે એ તમારે જાતે કરવાનો છે। ચાલો અહીં આપણે આપણો પહેલો વિડિયો અને પહેલો ભાગ છે પૂર્ણ કરીએ છીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આ પ્રયત્ન કરો છે એ તમારે ઘરે હોમવર્કમાં કરવાનો છે, બરાબર જાતે હોમવર્કમાં કરવાનો છે। અને અહીં આપણે નવા પ્રકરણનો ભાગ પહેલો પૂર્ણ કરીએ છીએ।